मध्य गुजरात वीज कंपनी खाते भारे होबाड़ो करी लेखित अरजी आपी साथे मांगणी नहीं संतोषाय तो गांधी चिंध्या मार्गे आंदोलन चीमकी उच्चारी हती। ડભોઈ તાલુકાના બોરિયા, સીતપુર, ધર્મપુરી, વડસ સહિતના ગામોના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ ના મળતો હોય અને કુવા ઉપરથી ખેતી માટે પાણી લેવામાં તકલીફ પડતી હોય, સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનામાં દિવસે વીજળી ખેડૂતોને આપવામાં આવે છે, પણ આ ગામોના ખેડૂતોને દિવસે વીજળી ના મળતા આજરોજ ડભોઈ વેગા રોડ ઉપર આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ભારે હોબાળો ખેડૂતો દ્વારા મચાવવામાં આવ્યો હતો, જ્યારે કચેરી ખાતે ગેર મોજૂદ અધિકારીઓ હોબાળા બાદ દોડી આવી કિસાન સૂર્યોદય યોજનાનો લાભ આપવામાં આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેડૂતો દ્વારા લેખિત અરજી પણ અધિકારી બીકે રાખવાને આપવામાં આવી હતી અને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ ના મળે તો પ્રતિક ઉપવાસ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। અમે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ, સિદ્ધપુર ફીડર પરના સબસ્ટેશન પરના ધરમપુરી, વડજ, બોરિયા, ચનવાડા એટલા ગામના, સિદ્ધપુર ગામના ખેડૂતો આવ્યા છે ડભોઈ એમજીવીસીએલમાં કિસાન સૂર્યોદય યોજનામાં। આ ડભોઈ તાલુકામાં ફક્ત આ જ ફીડરને સમાવવામાં આવેલ નથી, હવે સરકાર અમારી જોડે વહલા દેવલાની નીતિ રાખે છે કે ખબર અમને નથી, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ડભોઈના સિદ્ધપુર ફીડર ઉપર આજ દિન સુધી કિસાન સૂર્યોદય યોજનાનો લાભ આપવામાં આવેલ નથી, તેમજ જે પણ યોજના હતા સરકારની દિવસ રાતની ચાલે છે, અમારે જે રૂટીન છે એ 8 કલાક પણ સંપૂર્ણ વીજળી મળતી નથી, એમાં પણ અમને 4 કલાક વીજળી આપે છે, બાકીના 4 કલાક તો એમને મેન્ટેનન્સમાં જ જાય છે, તેમજ સિદ્ધપુર સબસ્ટેશનમાંથી પણ અમારા જે ખેડૂતને સંતોષપૂર્વક જવાબ મળવો જોઈએ તે જવાબ આપતા નથી, તેમજ આજે જ્યારે અમે આવેદન પત્ર લઈને આવ્યા હતા તો ડભોઈ કાર્યપાલક ઇજનેરની ઓફિસમાં કાર્યપાલક ઇજનેર ગેરહાજર હતા, તો એમના ચાર્જમાં રહેલ કોઈ અધિકારી હશે એમનું નામ આજે અમને ખબર નથી, પણ એમનું પૂછતા એમના સ્ટાફના જે તે કર્મચારીઓએ બિનજવાબદારીપૂર્વક જવાબ આપ્યા હતા, તમે કાગળ આપીને જતા રહો, અમે કહી તમે ખેડૂતો વારંવાર અહીંયા આગળ અહીંયા એમજીવીસીએલના ધક્કા કહીશું કે અમે ખેતી કરીશું। તો બીજા કયા ગામોમાં મળે છે? અહીંયા મંડારા ફીડર છે, વડજ ફીડર છે, જેટલા બી ડભોઈ તાલુકાના છે મોસ્ટ ઓફલી ફીડર દિવસના થઈ ગયા, ફક્ત સિદ્ધપુર ફીડર પર જ આ લોકો સિદ્ધપુર સબસ્ટેશન પરના જે ફીડરો છે એમને દિવસમાં કરતા નથી। અને આ યોજના, આ કિસાન સૂર્યોદય યોજના સરકારે જાહેરાત તો કરી દીધી કે અમે 6 મહિનામાં બધી આપણને દિવસને પાવર આપી દઈશું, સરકારને પણ આગળ ખેડૂતોની જરૂર પડશે જ, અને તે સમયે ખેડૂતો નારાજ ના થાય તો સરકારને અમારે એવી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે અમારો પ્રશ્ન ઉકેલો તો અમે તમારી જોડે ઉભા રહેવા તૈયાર છે। ખેડૂતોનો પ્રશ્ન એવું છે કે સિદ્ધપુર સબસ્ટેશન છે 66 કેવી, એના જે એગ્રીકલ્ચર ફીડરો છે એ એક વીક દિવસ ને એક વીક રાતમાં આવે છે, તો એ લોકોની રજૂઆત એવી છે કે અમને બીજા ડભોઈમાં બીજા બધા સબસ્ટેશનના ફીડરો દિવસની લાઇટ થઈ ગઈ છે, તો અમને બી દિવસની લાઇટ કરી આપો એવી રજૂઆત છે એ લોકોની। પ્રશ્નનો નિકાલ ક્યારે આવશે? હવે અમને જે રજૂઆત છે આજે એ અમે ઉપર ફોરવર્ડ કરી દઈશું, ઉપર એટલે કે એની ફોરવર્ડ અમારે હાયર ઓથોરિટી જે ટોપ લેવલે હોય ત્યાં ફોરવર્ડ કરી દઈશું, એ ખૂબ સરળ બોલતો સાહેબ, અને ત્યાં આગળ ત્યાં ડિસિઝન ઉપર ટોપ લેવલે લેવાતું હોય છે, આનો દિવસનો પાવર અત્યારે કેટલા દિવસમાં નિકાલ આવી જશે? નિકાલ તો હું અત્યારે ના કહી શકું, પણ તે તમારી રજૂઆત છે હું અમારા હાયર ઓથોરિટીને મોકલી આપીશું।